नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 માં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એમાં મુદ્દા નંબર 3.6 વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો તેમજ મુદ્દા નંબર 3.7 અવિભાજ્યાવયવ 3.6 વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો એ પેજ નંબર 59 પર આપેલું છે એમાં પહેલા નિયમ માટેની આપણે સમજૂતી મેળવીએ तो सौ प्रथम आप जुए कि अढ़ान अवयव तो अढ़ान अवयव नव नो समावेश अढ़ान अवयव आप पाड़िए तो नव दू अढ़ अढ़ार ने नव वडे भागी सकाय नव वडे विभाज्य छे तो नव नो अवयव क्यो छे तो नव नो अवयव त्रण छे नव ने त्रण वडे भागी सकाय એટલે 9 3 વડે વિભાજ્ય છે તો 18 એ 3 વડે વિભાજ્ય 9 વડે વિભાજ્ય છે અને 9 એ 3 વડે વિભાજ્ય છે તો 18 નો એક અવયવ 9 છે અને 9 નો એક અવયવ 3 છે તો 18 9 વડે વિભાજ્ય છે તો 3 વડે પણ વિભાજ્ય હોય એવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ 40 તો 40 ના અવયવમાં एक अवयव 8 आवे छे 8 नो एक अवयव 4 पण मळे छे तो जो 40 ने 8 वडे भागी सकाय तो 8 नो अवयव 4 छे एना वडे पण भागी सकाय छे तो आ नियम एना परथी बनशे के जो कोई संख्या एक संख्या थी विभाज्य छे तो ते संख्या आ संख्या ना प्रत्येक अवयव थी पण विभाज्य छे એટલે કે 40 એ 8 વડે વિભાજ્ય હોય તો 8 ના જે કોઈ બી અવયવ હોય 2 4 8 તો આ ત્રણેય વડે પણ એ વિભાજ્ય હોય આ પ્રથમ નિયમ છે વિભાજ્યના કેટલાક વધારે નિયમોમાંનો હવે આપણે બીજા નિયમના તેના ઉદાહરણની ચર્ચા કરીએ તો 48 ના અવયવ એમાં 3 અને 8 બંનેનો સમાવેશ થાય છે પણ આ 3 અને 8 કેવી સંખ્યાઓ છે સહઅવિભાજ્ય સંખ્યાઓ સહઅવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે શીખ્યા છીએ કે સહઅવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો બંને વચ્ચે સામાન્ય અવયવ ફક્ત કોણ હોય 1 3 ના અવયવ કયા પડશે 1 અને 3 8 ના 1 2 4 અને 8 3 ના વાત કરીએ અમે 1 અને 3 તો આ બંને અવયવમાં સામાન્ય શું છે ફક્ત 1 જ તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ આપણને 1 મળતો હોય એ બે સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય તો 48 એ આ 3 અને 8 એ બંને વડે વિભાજ્ય છે તો આ 3 અને 8 નો ગુણાકાર જે 24 મળે છે એ આનો અવયવી કહેવાય તો આ જે અવયવ મળે છે તેના વડે પણ 48 વિભાજ્ય છે ફરી આપણે આવર બીજા એક ઉદાહરણની ચર્ચા કરી લઈએ 30 ના અવયવની ચર્ચા કરી લઈએ દસ અને ત્રણ તો આ 10 તરી 30 થાય એવી રીતે બીજા અવયવ કયા છે 30 ના 30 એ 3 અને 5 વડે પણ વિભાજ્ય છે તો આ બંને 3 અને 5 એ કેવી સંખ્યાઓ છે સહ અવિભાજ્ય સંખ્યાઓ કેમ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે 3 અને 5 માં ફક્ત એક જ અવયવ સામાન્ય છે તો 3 અને 5 નો આપણે ગુણાકાર કરીએ આપણે એને શું કહીશું અવયવી તો 3 ગુણ્યા 5 એટલે 15 તો 3 અને 5 નો અવયવી 15 તો એના વડે પણ આપણે 30 ને ભાગી શકીએ છીએ એટલે અહીંયા વાત કરી એમ કે 48 એના બે અવયવ આપણે કયા લીધા હતા 3 અને 8 એ બંને કેવા હતા સહઅવિભાજ્ય તો 3 અને 8 નો ગુણાકાર 24 એ આનો અવયવી કહેવાય
तो ए अवयवी वडे पण आपणे 48 ने भागी शकीए छीए। एवी ज रीते अहींया 30 ना अवयवोमां 3 अने 5 ए बन्ने सह अविभाज्य अवयव छे, कारण के बन्ने वच्चे सामान्य अवयव छे फक्त एक। तो 3 अने 5 नो गुणाकार करीए तो 15 आपणे अवयवी मळे छे। तो आ अवयवी वडे पण 30 ने भागी शकाय छे। तो एना परथी एवो नियम कहेवाय कि जो कोई संख्या बे सह अविभाज्य संख्या थी विभाज्य होय, 30 એ 3 વડે પણ વિભાજ્ય છે, 5 વડે પણ વિભાજ્ય છે, જો કોઈ સંખ્યા બે સહવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય। હવે આપણે બીજા એક ઉદાહરણ દ્વારા નિયમ 3 એના વિશેની સમજ મેળવીએ। ધારો કે બે સંખ્યાઓ 27 અને 9 છે। આ 27 અને 9 એ બંને 3 વડે વિભાજ્ય છે। 27 ને પણ 3 વડે ભાગી શકાય અને 9 ને પણ 3 વડે ભાગી શકાય। હવે આપણે 27 અને 9 નો સરવાળો કરીએ। 27 વત્તા 9 કેટલા થશે? 36। તો જો આ બંને સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય તો એનો આપણે સરવાળો કરીએ, જવાબ મળ્યો 36, એને પણ 3 વડે ભાગી શકાય। 3 ની ચાવી જોરા આપણને સરળ રીતે સમજવું પડશે કે 3 વત્તા 6 અંકોનો સરવાળો કરો 9, તો 9 નો એક અવયવ 3 પણ છે, અથવા તો 9 ને 3 વડે ભાગી શકાય છે। તો આ 36 ને 3 વડે ભાગીએ તો 12 જવાબ આવે, 12 તરી 36। એટલે કે જો કોઈ બે સંખ્યાઓને એક અવયવ વડે ભાગી શકાતો હોય તો તે બે સંખ્યાના સરવાળાને પણ તે અવયવ વડે ભાગી શકાય। તો એનો નિયમ જોઈ લઈએ અહીંયા। જો આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, એટલે કે અહીંયા 3 વડે છે, તો આ સંખ્યાનો સરવાળો એટલે કે 27 વત્તા 9 36 પણ તે સંખ્યાથી વિભાજ્ય છે, એટલે કે 36 ને પણ 3 વડે ભાગી શકાય છે। બીજા એક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે 15 અને 25 આ બે સંખ્યાઓ છે, તો આ બંને સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે। બંને સંખ્યાઓને 5 વડે ભાગી શકાય, 5 ની ચાવી તમને ખ્યાલ જ છે કે જે સંખ્યાનો એકમનો 5 કે 0 હોય તેને 5 વડે ભાગી શકાય। 5 તરી 15 એટલે 5 વડે આને પણ ભાગી શકાશે, પાયે પાયે 25 એટલે આને પણ ભાગી શકાશે। હવે આ બંનેનો સરવાળો કરીએ, 15 વત્તા 25 કેટલા મળશે આપણને? 40। તો જે આ સરવાળો છે એને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ। તો 40 ને 5 વડે ભાગશો તો કેટલો જવાબ આવશે? 8 જવાબ આવશે। તો આના પરથી આપણે એવો નિયમ કહી શકીએ કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે। સાથે સાથે આપણે ચોથા નંબરનો નિયમ પણ શીખી લઈએ, એના જેવો જ છે, થોડો ફેર છે, એમાં આપણે તફાવતની વાત કરવાની છે। તફાવત એટલે શું? બાદબાકી। જેવી રીતે અહીંયા આપણે બે સંખ્યાઓ લીધી એનો સરવાળો કર્યો અને તે સરવાળો કોઈ અવયવ વડે વિભાજ્ય હતો, તો અહીંયા એ બાદબાકી એ અવયવ વડે વિભાજ્ય હશે। તો અહીંયા 27 અને 9 નો સરવાળો કર્યો, એ રીતે અહીંયા આપણે શું કરીશું? 27 અને 9 ની બાદબાકી કરીશું। તો 27 માંથી 9 જાય તો કેટલા રહેશે? 18। તો 18 પણ 3 વડે વિભાજ્ય છે, 6 તરી 18, તો 18 ને પણ 3 વડે ભાગી શકાય છે। જેવી રીતે સરવાળો 36 થતો હતો, 36 ને 3 વડે વિભાજ્ય છે, એવી રીતે 18 પણ 3 વડે વિભાજ્ય છે। એવી જ રીતે અહીંયા પણ વાત કરીએ તો બાદબાકી કરીએ 15 અને 25 ની, હંમેશા મોટી સંખ્યા આપણે આગળ રાખીશું એટલે 25 માઇનસ 15 તફાવત, તો કેટલો જવાબ મળે છે? 10। તો જેવી રીતે સરવાળો 40 એ 5 વડે વિભાજ્ય હતો, તેવી રીતે બાદબાકી જે આપણને 10 મળે છે એ પણ 5 વડે વિભાજ્ય છે, એટલે કે 5 વડે ભાગી શકાય છે। તો ત્રીજા નિયમની જેમ જ કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, અહીંયા 3 વડે વિભાજ્ય હતી આ સંખ્યા, અહીંયા 5 વડે વિભાજ્ય હતી, તો આ સંખ્યાનો તફાવત એટલે બાદબાકી, અહીંયા 18 જવાબ મળ્યો એ 3 વડે વિભાજ્ય છે, અહીંયા 10 વડે
दस जवाब मळ्यो ए पांच वडे विभाज्य छे तो ते बाद बाकी पण ते संख्याथी विभाज्य छे। હવે મિત્રો આપણે 3.7 મુદ્દા નંબર છે અવિભાજ્ય અવયવ જે તમારી ચોપડીમાં પેજ નંબર 7 પર આપેલું છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો આપણે 48 ના અવિભાજ્ય અવયવ પાડવા છે। તો 48 એ ઘણી બધી સંખ્યાઓનો ગુણાકાર થાય છે જેમ કે 16 તરી 48 12 ચોક 48 छ अठा अड़तालीस तो ये रीते अपने अलग अलग रीते अड़तालीस ने अंत लखी सकी। प्रथम से 24 गुणिया 2 24 दो 48 बीजू छे 16 तरी 48 पची छे 12 चौक 48 48 तो 48 गुणाकार ने अपने आ रीते लखी सकी परंतु अपने 48 ना केवा अवयव मेळवाना छे अविभाज्य अवयव तो हजु पण अपने अहींया आना बीजा अवयव पाडीशु तो 24 ना अवयव 6 चोक 24 पण लखी सकाय अने 8 तरी 24 पण लखी सकाय अपने अत्यारे 8 तरी 24 लखीए छीए आ 24 ना फक्त मे अवयव पाड्या 8 गुणिया 3 2 अने एवा चलो अहिया पण ए ज रीते एनी नीचे लखीशु 16 ना अवयव चौके चौके 16 8 2 16 पण लखी शकाय 4 गुण्या 4 16 हजु आ 3 बाकी छे 3 एवा ना एवा कारण के 3 केवी संख्या छे अविभाज्य ए रीते अहिया 12 ना अवयव पाडीए 4 गुण्या 3 गुण्या 12 ना पाडीए एवी रीते 4 ना पण पडशे 2 2 4 तो 4 ની જગ્યાએ શું લખીશું 2 2 4 આગળની બાજુ આપણે વધીએ 8 ના અવયવ 2 4 8 એવી રીતે 6 ના અવયવ 2 3 6 હજી પણ આમાં અવિભાજ્ય અવયવ આપણને મળશે તો લખીએ બીજા 8 ના અવયવ 4 2 8 8 ના અવયવ પડે બીજા જો ગુણ્યા 3 એવા ને એવા ગુણ્યા 2 એવા ના એવા કારણ કે 3 અને 2 અવિભાજ્ય છે તેના અવયવ પડશે નહીં। આગળ વાત કરીએ 4 ના 2 2 4 ગુણ્યા ફરી વખત 4 ના અવયવ 2 2 4 ગુણ્યા 3 4 ના અવયવ 2 2 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા વાત કરીએ 2 વને એવા 4 ના અવયવ 2 2 4 ગુણ્યા 2 ગુણ્યા 3 હજુ અહીંયા અવયવ પડશે 4 ના અવયવ 2 2 4 આ લખવામાં ગણતરીમાં ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું આ 4 ની જગ્યાએ 2 2 4 લખેલા છે આ 2 હજુ લખવાના બાકી છે ગુણ્યા 3 ગુણ્યા 2 આમાં બધા જ અવિભાજ્ય અવયવો છે એટલે હવે આના અવયવ પડશે નહીં અહીંયા પણ અવિભાજ્ય અવયવો છે અહીંયા પણ અવિભાજ્ય અવયવો છે તો આપણને 48 ના અવયવો કયા મળ્યા આપણે એને ચડતા ક્રમમાં લખવાનો પ્રયત્ન કરીએ તો દરેકમાં જુઓ તમે 2 કેટલી વખત છે 1 2 3 અને 4 વખત અહીંયા પણ 1 2 3 અને 4 વખત અહીંયા પણ 1 2 3 અને 4 એવી જ રીતે અહીંયા 1 2 3 અને 4 વખત દરેકમાં 2 અવયવ કેટલી વખત આવે છે 4 વખત એવી રીતે 3 અવયવ કેટલી વાર આવે છે દરેકમાં 1 1 વખત આવે છે તો તમે 48 ના અવયવો કોઈ 24 દુ કરીને પાડે કોઈ 16 તરીસ કરીને પાડે કોઈ 12 ચોક કરીને પાડે કે કોઈ 8 છક કરીને પાડે તો પણ બધાના છેલ્લા અવયવો તો કેવા મળવાના અવિભાજ્ય અવયવો સરખા કયા મળશે તો 2 કેટલી વખત 4 વખત અને 3 1 વખત આપણે અવયવો સાચા પાડ્યા છે કે ખોટા તેનો તાળો પણ મેળવી શકીએ અને આપણે ગુણાકાર કરતા જઈએ તો 2 2 4 2 8 2 16 તરી 48 તો આ થયા 48 ના અવયવ
તેવી જ રીતે મિત્રો આપણે અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી દ્વારા અવિભાજ્ય અવયવની સમજ મેળવીએ. ધારો કે આપણે 72 ના અવયવ પાડવા છે. હવે આ 72 ના અવયવ પાડવા માટે આપણને 2 ની ચાવી 3 ની ચાવી પણ ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પાછળ 2 છે એકમનો, તો એને 2 વડે ભગાતા જ હોય તો 72 ના કઈ ના આવડે તો 2 ભાગ તો આપણને આવડે જ. 36 દુ 72. હવે બીજા 36 ના આપણે અવયવ પાડીએ તો અહીંયા પણ 36 ના અવયવ બે રીતે પાડી શકાય. 6 6 36 પણ લખી શકાય, 9 4 36 પણ લખી શકાય. અહીં લખું છું 6 6 36, 9 4 36 પાડો તો આગળ આપણે વાત કરીએ એમ છેલ્લે અંતે તો અવિભાજ્ય અવયવ દરેકના કેવા મળશે? સરખા. ફરી આ 6 ના પણ બે અવયવ આપણને મળે છે 2 તાળી 6. એવી રીતે અહીંયા પણ 6 ના અવયવ 2 તાળી 6. આ બે અવિભાજ્ય છે એટલે એના અવયવ નહીં મળે. હવે અહીંયા પણ દરેક અંતે દરેક અવયવ કેવો મળે છે? અવિભાજ્ય. તો 72 ના અવયવ આપણે ચડતા ક્રમમાં લખવા હોય તો સૌ પ્રથમ આપણે 2 ને લખીશું. 2 કેટલી વખત છે? 3 વખત. જે છેલ્લે હોય જ આપણે લખીશું. 6 એ 36 એ કોઈ લખાય નહીં, કારણ કે એ બધા વિભાજ્ય છે. આપણે છેલ્લે જે અવયવ આપણને મળ્યા વિભાજ્ય એ લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે કોઈ વિદ્યાર્થી એમ કહે કે મારે 72 ના અવયવ 18 ચોક 72 પાડવા છે કે 9 8 72 પાડવા છે, તો એ પણ એવી રીતે પણ પાડી શકાય. કોઈ એમ કે મારે 8 9 72 લખવા છે, 8 9 72, ચલો 8 ના બીજા પડશે પાડી દઈએ. 4 2 8, 4 ના હજી પણ પડશે બીજા 2, 2 2 4. હવે આ બંને ના પડશે નહીં, કારણ કે અવિભાજ્ય બની ગયા. પણ 9 ને ભૂલતા નહીં, 9 ના હજુ બાકી છે. 3 3 9, હવે 3 અવિભાજ્ય છે એટલે હવે પડશે નહીં. તો છેલ્લા અવયવ આપણે લખી દઈએ 72 ના અવયવ 2 એક વખત, 2 વખત અને 3 વખત, અને 3 કેટલી વખત? 2 વખત. તો આ અવયવ છેદ થાય બન્યા 2 કેટલી વખત? 1 2 અને 3 વખત. તો અહીંયા 3 વખત છેદ, અને 3 કેટલી વખત છે? 2 વખત. હજુ પણ 18 ગુણ્યા 4 કરીને 72 લખવા હોય તો પણ આપણે છેલ્લે તો અંતે અવયવ આપણને કયા મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એ જ અવિભાજ્ય અવયવ આપણને મળશે. તો આ રીતે આપણે અવયવ શોધીએ છીએ. અને આપણે કઈ રીતે કહીએ છીએ? અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી ની મદદથી આપણે અવયવ શોધી શકીએ. અંતે તમે ગમે તે રીતે શોધો, અવયવ આપણને સમાન જ મળે છે. હવે આપણે અવયવ પાડવાની બીજી એક રીત આપણે શીખીએ. એક ઉદાહરણ લઈએ કે 576 ના અવિભાજ્ય અવયવ પાડો. તો એમાં 576 ને આપણે ભાગાકારની રીતે અવયવ પાડીશું. 576 આપણે આ રીતે લખી દઈશું. તો સૌ પ્રથમ એનું એકમ નામ શું છે? 6, એટલે આપણે 2 વડે આને ભાગી શકાય. તો 2 વડે આપણે ભાગીને એને એકમ લખવાનો પ્રયત્ન કરીએ. તો 576 ભાગ્યા 2, 2 દુ 4, 1 વધશે 7 ઉતારીશું, 2 8 16, 1 વધશે 6 ઉતારીશું, 2 8 16. જવાબ એટલે કે ભાગફળ આપણને કેટલું મળે છે? 288. એટલે 576 ને આપણે કઈ રીતે લખી શકીએ? 288 ગુણ્યા 2. તો 2 અહીંયા લખીશું એનો નાનો અવયવ અવિભાજ્ય અવયવ, અને 288 અહીંયા લખીશું. આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે 2 થી શરૂઆત કરીશું. સૌપ્રથમ 2 થી ભાગવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ 3, ત્યારબાદ જો 2 અને 3 વડે ભગાય તો પછી એ સંખ્યા 4 વડે ભાગી શકાય નહીં, એટલે ડાયરેક્ટ આપણે 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું, પછી 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. એ રીતે આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. બીજી રીત તમને આ શીખવાડું, જો ભાગાકાર ન કરવો હોય તો એક સહેલી રીત છે
બે નો ઘડિયો પાંચ આવે ત્યાં સુધી બે દુ ચાર કેટલા વધ્યા એક વધ્યા યાદ રાખજો હવે કોને ઉતારવાની વારી આવશે સાત આ રીતે તમે સાઈડમાં રકમમાં લખી શકો છો આ રીતે સત્તર બે અઠા સોળ સત્તર માંથી સોળ ગયા કેટલા વધ્યા એક હવે કોને ઉતારવાની આ વારી આવી છ ની સોળ બે અઠા સોળ આ રીતે પણ તમે કરી શકો છો ફરી વખત આઠ છે એટલે બે વડે ભાગી શકાશે બે એકા બે બે ચોક આઠ એવી જ રીતે ફરી વાર બે ચોક આઠ ફરી વખત બે વડે ભગાશે બે સત્તા ચૌદ ચાર છે તો બે દુ ચાર હજુ પણ બે વડે ભાગી શકાશે આમાં કરીએ રીત આવશે બે નો ઘડિયો સાત સુધી બે ચોક આઠ વધી જશે બે તરી છ એક વધશે સાત માંથી છ જાય તો હવે પાછળ બે ને ઉતારવી વધ્યો તો બે ને ઉતારો કેટલા થયા બાર બે છ બાર હજુ બે વડે ભાગી શકાશે બે વડે ભાગવાના એટલે અડધા કરવાના અને અડધા તો તમને આવડે છે છત્રીસ ના અડધા કેટલા થાય અઢાર અઢાર દુ છત્રીસ નહી તો પેલી રીત છે બે કા બે ત્રણ માંથી બે જાય તો એક છ ને ઉતારો સોળ બે અઠા સોળ ફરી વાર બે વડે બે ના ઘડિયામાં અઢાર ક્યારે આવશે બે નવા અઢાર હવે બે વડે ભાગી શકાશે નહીં કારણ કે એકી સંખ્યા થઈ જાય તો કોની વાત કરીએ આપણે ત્રણ વડે ડાયરેક્ટ નવ એકા નવ વડે ભાગવાની ભૂલ કરવાની નહીં ત્રણ ની વારી છે ત્રણ તરી નવ આપણે અવિભાજ્ય અવયવ મેળવવાના છે ફરી વખત ત્રણ છે તો ત્રણ એકા નવ આ એક આવે એટલે આપણે અવયવ પૂરા તો પાંચસો છોતેર ને આપણે કઈ રીતે લખી શકીએ અવિભાજ્ય અવયવ ની રીતે તો બે કેટલી વખત છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે છ વખત બે વાર લખવાના છે ગુણ્યા ત્રણ કેટલી વખત બે વડે બે વખત તો આ રીતે આપણે પાંચસો છોતેર ના ભાગાકારની રીતે આ રીતે આપણે અવયવ પાડી શકીએ ખાસ ધ્યાન રાખવાનું સૌ પ્રથમ બે વડે શરૂઆત કરીશું ત્યારબાદ ત્રણ વડે પછી પાંચ વડે કારણ કે બે વડે ભાગી શકાતા હોય તો પછી ચાર વડે ભાગી શકાય નહીં છેલ્લે આગળ આપણે બે વડે ભાગી દીધા છે પછી બે અને ત્રણ વડે આગળ ભાગી દીધા હોય એટલે છ વડે ભાગી શકાય નહીં તો કોણ આવશે સાત એ રીતે આઠ નહીં આવે કારણ કે આઠ નો અવયવ બે છે નવ નહીં આવે નવ નો અવયવ ત્રણ છે દસ નહીં આવે કારણ કે દસ ના અવયવ બે પંચા દસ આગળ આવી ગયા છે એટલે અગિયાર આવશે પછી તેર આવશે આ રીતે અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો અને આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ.